નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર બાર સવાલ છે કોલસો કઈ રીતે બન્યો પૃથ્વી પરની વનરાજી એટલે પૃથ્વી પરના વૃક્ષ વનસ્પતિ પૃથ્વીના પેટાળમાં થતી આંતરિક હલનચલનને કારણે પૃથ્વીના પેટાળમાં દટાઈ ગઈ તો પૃથ્વી પર જે વૃક્ષ વનસ્પતિ છે જંગલો છે એ આંતરિક હલનચલનને કારણે ભૂકંપ જેવી ઘટનાને લીધે પૃથ્વીના પેટાળમાં દટાતી ગઈ તેની ફલશ્રુતિ સ્વરૂપે એટલે એના ફળ રૂપે આંતરિક ગરમી એટલે ઉષ્મા અંદરની જે ગરમી છે અંદરનું જે દબાણ છે એને કારણે કાર્બન તત્વ ધરાવતા વૃક્ષો અને પ્રાણીઓનું ધીમે ધીમે મંદ દહન થયું અને એમાંથી કાર્બન તત્વનું વનસ્પતિમાંથી રૂપાંતર થઈ અને કોલસો બન્યો છે ફરી એક વખત જોઈએ કોલસો કઈ રીતે બન્યો પૃથ્વી પરની વનરાજી પૃથ્વીના પેટાળમાં થતી આંતરિક હલનચલનને કારણે પૃથ્વીના પેટાળમાં દટાય તેની ફલશ્રુતિ સ્વરૂપે આંતરિક ગરમી ઉષ્મા અને દબાણના કારણે કાર્બન તત્વો ધરાવતા વૃક્ષો અને પ્રાણીઓનું મંદ દહન થતા તે કાર્બન તત્વોનું વનસ્પતિમાંથી રૂપાંતરિત થઈ અને કોલસો બન્યો છે